સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. સવારથી જ સુરતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં અમી છાંટણા પણ પડ્યા હતા. સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ચોમાસાની શરૂઆત મુંબઈમાં થઈ ગઈ હોય જેને લઈને દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણ પલટાયું છે. શુક્રવારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારમાં અમી છાંટણા પડ્યા હતા, જેને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. થોડા દિવસોથી શહેરમાં ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે વાદળછાયા વાતાવરણને લઈને ઠંડક પ્રસરતા લોકોએ પણ રાહત લીધી હતી. મારું નામ અંકિત છે. અંકિતભાઈ, છેલ્લા બે દિવસથી સુરતની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે, કઈ પ્રકાર તમે અનુભવો? વાતાવરણમાં તો ભાઈ એવું છે કે જે વાતાવરણ અત્યારે ચાલી રહ્યું છે વરસાદનું, ધીમો ધીમો વરસાદ આવે છે. બે દિવસથી એવું લાગે છે કે થોડુંક ઠંડીનો વાતાવરણ છે, માહોલ સુધરો છે, કોરોનાની લહેર પણ થોડીક ઓછી થઈ છે, પબ્લિકને થોડીક રાહત થઈ છે, માણસો થોડાક ખુશખુશાલ છે, ધંધા રોજગાર બધું ચાલતું થયું છે, ભગવાનની દયા છે, સરકારશ્રીને થોડુંક આમ સારું કહેવાય કે આ બધું ચાલુ થયું છે. અને બીજી વસ્તુ એ છે કે આ જે વસ્તુની જરૂર હતી અત્યારે વરસાદની, એ બી ચાલુ થઈ ગયો છે. અને બધી રીતે જોવા જઈએ તો એક આ વસ્તુ બહુ સારી છે કે વરસાદ આવે છે, માણસોને સારું લાગે છે, થોડીક ગરમીમાંથી બહાર નીકળ્યા થોડુંક ઠંડાનો અહેસાસ થાય છે અને માણસોને બહુ સારું છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.